ભરૂચ જિલ્લામાં થોડાક સમયથી ઢાઢ પાડી તરખાત મચાવનાર ઢાઢ પાડુ ગેંગના 6 આરોપીઓને ઝડપી પાડી. ભરૂચ જિલ્લા પોલીસે 3 ઢાઢ, 1 લૂંટ તથા 2 ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોદલિયા ગામની સીમમાં ચાલતા આઈઓસીએલ કંપનીના પ્રોજેક્ટમાં ત્રાટકી ઢાઢ પાડુ ટોળકી 8-9 જેટલા સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી પૂરી દઈને તેઓના મોબાઈલો ઝૂંટવી તેના સિમ કાર્ડ તોડીને ત્યાંથી આઈશર ટેમ્પોમાં મુદ્દામાલ ભરી ફરાર થઈ ગયેલા. આ બાદ આ જ રીતે નબીપુર પોલીસ મથકના બંબુસર ગામની સીમમાં પણ બનાવ બનવા પામ્યો હતો, જેની ગંભીરતાને ધ્યાનમાં લઈ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જિલ્લામાં આતંક મચાવનાર ઢાઢ પાડુ ટોળકીને ઝડપી પાડવા સૂચના આપવામાં આવી હતી. આ બાદ નેત્રંગ પોલીસ મથકના પીએસઆઈ કેદી જાટ તેમજ એલસીબીના પીએસઆઈ બરંડા ચૌહાણ અને ગઢવી તથા સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી ઢાઢ પાડુ ટોળકીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી એકત્રિત કરી ઢાઢ પાડુ ગેંગના 6 આરોપીઓને ઢાઢના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પોલીસની આ સફળતા અંગે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ માહિતી આપી. તેઓની પૂછતાછમાં નેત્રંગ નબીપુર પોલીસ મથક ઉપરાંત નર્મદા જિલ્લાના રાજપીપળાની લૂંટના તેમજ દહેજ તથા સુરત જિલ્લાના અમરોલી પોલીસ મથકની ભંગારની ચોરીના ભેદ ઉકેલવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસની આગળની તપાસમાં હજુ કયા અને કેટલા ગુનાના ભેદ ઉકેલવામાં સફળતા મળે છે તે જોવું રહ્યું. ચિત્રણ ધાડના બનાવો અનડિટેક્ટ હોય અમારા રેન્જ આઈજીપી શ્રીની સૂચનાથી અમે એસડીપીઓ શ્રી એલસીબી એસઓજીની ટીમો બનાવી અને કાર્યવાહી શરૂ કરેલ. તે દરમિયાન અમારા અધિકારીશ્રીઓને હ્યુમન ઇન્ટેલિજન્સ પણ મળે, સાથે સાથે ટેકનિકલ સર્વેલન્સને ડેવલપ કરી કુલ 6 આરોપીઓ નેત્રંગ પોસ્ટે વિસ્તારમાં ગયેલ લૂંટનો તમામ ઓરિજિનલ મુદ્દામાલ સાથે પકડી પડેલ છે. આ તમામ આરોપીઓ સુરત રૂરલની હદમાં રહે છે, સાથે તેમની સાથે બીજા અન્ય 8 ઇસમોના પણ નામ ખુલ્યા છે. એ લોકોની પૂછપરછ દરમિયાન નેત્રંગ પોલીસ સ્ટેશનની ધાડ, નબીપુર પોલીસ સ્ટેશનની ધાડ, રાજપીપળા પોસ્ટની ધાડ ઉપરાંત દહેજ પોલીસ સ્ટેશનની એક લૂંટ, દહેજ પોલીસ સ્ટેશનની એક ચોરી અને સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશનની એક ચોરી પણ ડિટેક્ટ થવા પામેલ છે. Thanks for watching City Channel. Please like and share and don't forget to subscribe.